હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશના આજે આપણે ડ્રેસની મેય ફૂલકા બાઈ જે આવે છે એ આપણે આ રીતે ચપટી આ સાઈડને પેલી ચપટી સામેની સાઈડ આ રીતે આપણે ફૂલકા બાઈ બનાવવાની છે નીચે આપણે પટ્ટી આવી જશે તે આપણે કઈ રીતે બનાવાય તે આપણે સીવણ ક્લાસમાં આજે શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ શીખવું હશે આપણી ચેનલ ઉપર વિડીયો અવેલેબલ છે હવે આપણે બાંય બનાવ બા કટિંગ કરતાં પહેલાં શીખીએ હવે આપણે અહીં આગળ આ રીતે ડબલમાં કાપડ લઈ લેવાનું છે અહીં આગળ આપણે કમ્પ્લીટ તમારે જે માપ હોય ને જેટલું વધારાનું કાપડ હોય તે લઈ લેવાનું ને તેનું માપ આપણે અહીં આગળ જોઈ લઈએ છ આપણે લંબાઈ છે ને મોહરી આપણે બારની છે અહીં આગળ આપણે આ રીતે ડબલ વારી દીધું અહીં આગળ એટલે ચાર આપણે ચાર બેવડી થઈ અહીંયા આગળ છ ની બાહી છે એટલે આપણે સાડા છ ઇંચ નીચે સાડા છ ઇંચ મૂકવાનું અહીંયા આગળ નીચે ત્રણનો આપણે જે મૂડો રાખીએ છીએ તે રાખવાનો છે આ રીતે આપણે કરી દેવાનું નહીંથી આપણે સીધું પહેલાં માર્કિંગ કરી દે તૈણ ઇંચનો મૂળો જે રાખ્યો તેને માર્કિંગ કરી દેવાનું આપણે અહીંયા આગળ બારની મોરી છે એટલે તેના બારના અડધા આપણે છ અને અહીંયા આગળ આપણે દોઢ ઇંચ દબાણ લઈ લઈએ ને એની મેં આપણે ફૂલકા બાયમાં જે ચપટીમાં છે તે ચાર ઇંચ લઈ લેવાનું કાં તો પાંચ ઇંચ લઈ લેશો તો પણ ચાલશે આ રીતે આપણે કરી દેવાનું હવે ત્યાં પછી આપણે આગળ મૂળો માપી જોઈએ આ રીતે ડ્રેસનો માપ માપકારી લેવાનું મૂળાનું એની મેં પે કેટલું ઉમેરવાનું તે આપણે જોઈએ આપણે દસની મોરી છે તેમાં એક ઇંચ આપણે માઇનસ કરી દેવાનું ને આપણે દોઢ ઇંચ આપણે દબાણ ને અહીંયા આગળ આપણે ચાર ઇંચ લઈ લઈએ આ રીતે આપણે કરી દેવાનું અહીંથી આપણે ક્રોસમાં માર્કિંગ કરી દઈએ થોડુંક આપણે નીચે વધારે રાખીશું તો પણ ચાલશે હું વધો નહીં કેમકે થોડી ચપટી આપણે વધારે આવશે અહીંથી આપણે ડોળી સીધું રાખવાનું ત્યાંથી આપણે ઉપર જે માર્કિંગ છે ત્યાં આગળ આપણે આ રીતે રાઉન્ડ શેપમાં ક્રોસ આપી દેવાનું છે અને ત્યાર પછી આપણે સ્લીવ કટિંગ કરી દઈએ આ રીતે તમારે અહીંયા આગળ રાઉન્ડ શેપની મેં મૂળો ઉતાર લેવાનો છે એટલે તમને કમ્પ્લીટ બેસી જાય આ રીતે તમારે બેસાડી દેવાની આપણે અહીંથી વચ્ચેથી આપણે કટિંગ કરી દઈએ અહીંયા આગળ આપણે નીચે ચેકો માર દઈએ એટલા માટે કે ત્યાં આગળ આપણે ચોપટી મારવાનું સેન્ટર મેળવવાનું છે એટલા માટે આપણે આ સ્લીવ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ છે આ રીતે આપણે કમ્પ્લીટ કટિંગ કરી દેવાની આવા આપણે બનાવતા શીખીએ ભાવેશ લેડીઝ ટેલર ઉપર તમે નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જો ગુજરાતીમાં આપણે શિવાક્રષ્ણના વિડીયો લાવતા રહીએ છીએ આપણે મોરી અહીં આગળ જે છે તેની મેં આપણે તાં ઇંચ ઉમેરી દેવાનું આપણે આ બે ઇંચનો પટ્ટો કાપવાનો છે આ રીતે અહીં આગળ અહીંયા આગળ આપણે આ રીતે ઉમેરી દેવાનું તાણી ઇંચ ઉમેરવાનું છે ને ત્યાર પછી આપણે પટ્ટી લઈ લઈએ ને તેને આપણે આ રીતે એક સાઈડ કિનારી વારી દેવાની ને ત્યાર પછી આ રીતે સેન્ટર કરીને ચેકો મારી દેવાનો આપણે આ જે ચેકો માર્યો ને અહીંયા આગળ જે ચેંકો છે તે આપણે મેળવવાનું છે અહીંયા આગળ આપણે છતાં ઉધી જોઈને મૂકી દેવાનું નીચે આપણે છતું રાખ્યું છે ને ઉપર આપણે મોરી ઉધી રાખી છે ને હવે આપણે આ ચેંકો આવ્યો તેનાથી થોડોક અધો આઘો હોય બેથી ત્રણ ઇંચ આઘું હોય તેથી આપણે આ રીતે ઝીણી ઝીણી ચપટીઓ મારી દેવાનું છે ત્રણ ઇંચ રાખીને તમે ચપટી મારશો તો પણ ચાલશે આપણે થોડી નીચે ચપટીઓ વધારે રાખીએ છીએ એટલા માટે એનું ગેટઅપ જ અલગ આવે તેનો લૂક જ સરસ દેખાય છે અહીં આગળ આપણે જે પાછળ છે તેને આ રીતે ચેકો મેરીને ત્યાં પછી આપણે પાછળ આ રીતે કમ્પ્લીટ બેસી જાય તે પ્રમાણે આપણે ચપટીઓ મારી દેવાની કમ્પ્લીટ એવા નીચેની જે પટ્ટી છે તેની મેં આ રીતે કમ્પ્લીટ ચપટીઓ તમારે બેસી જવી જોઈએ સેન્ટરનો ચેંકો ખાસ તમારે મેળવવાનો છે આ રીતે આ ઉપર આંગળી મારી દેવાની અને ત્યાર પછી આપણે અહીંથી આ રીતે અંદરની સાઈડ વારી દેવાનું છે ઉપર આપણે આ રીતે કિનારી ઉપર મશીન મારવાનું છે ધાર ઉપર જ મારવાનું છે જે આપણે પટ્ટી બનાવી તેની ઉપર ધાર ઉપર જ આપણે આ રીતે મશીન મારી દેવાનું આ આપણે કમ્પ્લીટ બની ગઈ હવે આપણે નીચેની સાઈડ આપણે પાછળ કમ્પ્લીટ થઈ ગઈ ને હવે આપણે એક નીચેની નીચેની સાઈડ આપણે સિલ્લાઈ માધ્ય એટલે એનું ફિનિશિંગ સરસ દેખાય આ રીતે તમારે થઈ જશે આપણે બીજી બાંય ઓલરેડી બનાવેલી છે આ રીતે તમારે બે બાંય પહેલાં બનાવી દેવાની છે હવે તમને ડ્રેસમાં લગાવતા શીખવાડું ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે સીમા ક્લાસના વિડીયો લાવતા રહીએ છીએ ને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી જોડે શેર કરી દોજો આપણે અહીંથી હવે આની મં ખાડો ટેકરો આવે નહીં એક જ સરખી બાહીં આવે બે સાઈડ એટલે આપણે મૂકવાની ચાલુ કરી દેવાની ને આપણે અહીં આગળ અઢીથી ત્રણ ઇંચ જેટલું રહે ત્યાંથી અહીંથી આપણે આ રીતે ચપટી મારે આપણા જે ચે અહીં આગળ સેન્ટરનો ચેંકો છે તે આપણે શોલ્ડર ઉપર કમ્પ્લીટ મેળવી દેવાનો છે એટલે તમારી એક સાઈડ બાહીં ખેંચાઈ ના જાય એટલે તમારે ખાસ ચેંકો જે છે તે શોલ્ડર ઉપર મેળવવાનો છે ત્યાર પછી પાછળની સાઈડ હવે આપણે આ રીતે ચપટી મારી દેવાની ને આપણે માપી લેવાનું ચપટી મારતી ઘડીએ કે બાઈ વધે છે ખૂટે છે તે જોઈ લેવાનું ત્યાર પછી કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે આ રીતે સીધી સિલાઈ મારી દેવાની છે ને અહીં આગળ હવે આપણે ઉપર બીજું મશીન મારી દઈએ આ રીતે તમારે ફુલકા બાઈ કમ્પ્લીટ ડ્રેસની તૈયાર થઈ જશે આ રીતે તમારે કમ્પ્લીટ અહીંથી નીચેથી મોરી ફિટ કરી દેવાની એટલે તમારી આ બાઈ કમ્પ્લીટ તૈયાર થઈ જશે અને આ ચપટી તમારે આ સાઈડ પડશે ને પેલી નીચેની ચપટી પેલી સાઈડ પડશે એ રીતે થઈ જશે હવે તમને બીજી બી બાહીં કમ્પ્લીટ લગાવીને બતાવું તમને ખ્યાલ ના આવે તો આ બીજી વાર તમે જોઈ લો અહીં આગળ આપણે પહેલાં સીધું જ મશીન મારે છે આપણે જે બાઈ જે રીતે લગાવતા હોય આપણે શોલ્ડરથી અઢી અઢીથી ત્રણ ઇંચ જેટલું બાકી રહે ત્યાંથી આપણે આ રીતે ઝીણી ઝીણી ચપટીઓ મારવાની ચાલુ કરી દેવાની છે ને આપણે જે આ સેન્ટરનો ચેકો અહીંયા આગળ આવી ગયો તેને આપણે શોલ્ડર ઉપર મેરવી દેવાનો છે આગું પાછું થાય નહીં શોલ્ડર તમારે ખેંચાય નહીં તેનું એ સેન્ટર કમ્પ્લીટ મેળવી દેવાનું ને અહીંયા આગળ બી આગલી સાઈડ બી એ સાઈડની જ આપણે ચપટીઓ મારતું રહેવાનું છે અહીંયા આગળ આપણે આ રીતે માપી લેવાનું કે બાય વધે છે ખૂટે છે તે જોઈ લેવાનું કમ્પ્લીટ આવતું હોય એટલે તમારે ઉતારી દેવાનું અહીં આગળ મારે કાચવાળું વર્ક છે એટલે મારે તોડવું પડ્યું તમારે આ રીતે જો કાચવાળું વર્કવાળું હોય તો આપણે સિલ્લી મારવાની નહીં પહેલાં આપણે તોડી નાખવાની કાપડી સોય ભાગી નાખે ત્યાર પછી આપણે આગળ બીજી મશીન મારી દઈએ એટલે તમારે આ કમ્પ્લીટ થઈ ગયું અહીંયા આગળ આપણે બે ઓછા આપણે ફુગ્ગા બાઈ ડ્રેસની આપણે તૈયાર થઈ ગઈ નવા તમને ફિટિંગ કરીને અહીંયા આગળ આપણે જે ડોળી દબાણ રાખ્યું હતું તે આપણે અહીં આગળ ડોળીંચ દબાવી દેવાનું આ રીતે ત્રણ ઇંચ રાખેલું ત્રણ અડધું આપણે ડોળ થાય એ રીતે આપણે અહીંયા આગળ જ દબાવી દેવાનું છે અહીંયા આગળ બી આપણે જે ફિટિંગનું રાખેલું તે બી ડોળ રાખીને આપણે આખું ફિટિંગ કરી દેવાનું છે વિડીયો લાંબો થઈ જશે એટલે તમને આટલું મશીન મારીને તમને બતાવી દઉં આ રીતે તમારે કમ્પ્લીટ બાંય બનીને તૈયાર થઈ જશે અહીંયા આગળ પહેર્યા પછી તમારે આ રીતે અહીંયા આગળ ફુગ્ગો કમ્પ્લીટ પડશે આ રીતે આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયું એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ